આ વિડીયો એક મહિના પહેલાનો હોવાનું સામે આવ્યું છે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગ્યાનો આ વિડીયો છે જે એક મહિના પહેલાનો હોવાનું સામે આવ્યું છે રાજકોટના મેવાસામાં વાડીમાં પાર્ક કરેલી ઇલેક્ટ્રિક બાઇકમાં એકાએક આગ લાગી હતી વડોદરામાં દારૂની મહેફિલ ઝડપાઈ વાઘોડિયા રોડ પર દારૂની મહેફિલ માણતા લોકો પકડાયા પોલીસે રંગમાં ભંગ પાડતા નબીરાવના હોશ ઉડી ગયા સાત યુવક અને યુવતીઓની પાણીગેટ પોલીસે અટકાયત કરી છે રાત્રિના સમયે મહેફિલ માણતા વખતે મોટી મોટીથી બૂમો પાડતા આસપાસના રહીશોએ કંટ્રોલ રૂમમાં જાણકારી આપી હતી જીઆઈ ભાવનગરમાં ડમીકાંડ બાદ હવે જીઆઈએસએફએસ ભરતીમાં કૌભાંડ થયું હોવાના આરોપ લાગ્યા છે ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશનના પ્રવક્તા માવજી સરવૈયાએ કરેલી અરજીથી ડમીકાંડ પછી વધુ એક ચર્ચા ઊભી થઈ છે ફરિયાદીએ જિલ્લા પોલીસ અને રાજ્યના ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે ફરિયાદીએ જીઆઈએસએફએસ ભરતીમાં આઠસો ને પચાસ લોકોએ નોકરી મેળવી હોવાના આરોપ લગાવ્યા જ્ઞાતિવાદ અને સગાવાદના આધારે ગેરરીતિ આચરીને નોકરી અપાવ્યાની ફરિયાદ કરી છે હરપાલસિંહ ઉપરાંત અન્ય ત્રણ શખ્સો મુખ્ય સૂત્રધાર હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરી આ બધા વ્યક્તિઓ પાસેથી બે થી અઢી લાખ રૂપિયામાં સોદો કર્યો હોવાના આક્ષેપ સાથે માવજી સરવૈયાએ તટસ્થ તપાસની માંગ કરી છે ખરગડી ગામમાં એક જ જ્ઞાતિના અને એક જ પરિવારના આઠથી દસ લોકો જે ગેરકાયદેસર નોકરી પર આવ્યા છે. અને આ બાબતે મેં અગાઉ પણ રજૂઆત કરેલી છે. કે જીએસએફ ની અંદર ભાવનગર જિલ્લાની અંદર એપી સેન્ટર ભાવનગર જિલ્લો છે. અને એજન્ટો દ્વારા જે લોકો લાયકાતના જે નોમ છે અમારા જીએસએફ ના નોન છે વગરના લોકોની ભરતી થાય છે. આ બાબતે મેં જિલ્લા પોલીસ વડા અને આઈજી સાહેબને રજૂઆત કરી છે. સમુચ્ચય સર્વે જે ફરજ બજાવે છે. ઓગણીસો સત્તાણુમાં એસએસઆઈ તરીકે ટ્રેનિંગ આપી એમને. હોમગાર્ડ માં અને જીએસએફમાં એક વ્યક્તિ એક જ નોકરી કરી શકે અને હોમગાર્ડ જે છે એ પણ ગ્રહ વિભાગ છે અને માં ચેરમેન પણ ગ્રહ વિભાગ છે તો એક વ્યક્તિ બે જગ્યા અમારા નોર્મ્સમાં છે કે તમારે માં રહેવું હોય તો હોમગાર્ડ માં રાજીનામું આપવું પડે તો સમુષી માટે અલગ નિયમ છે